ભરૂચ જિલ્લામાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પાંચસો દીકરીઓને લાભ અપાયો હતો દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની બચત યોજનાઓ ચલાવવામાં આવે છે આ બચત યોજનાઓ પર આવકવેરા મુક્તિ અને વ્યાજ વ્યાજદર આપવામાં આવે છે જેથી કરીને લોકોને આ યોજનાઓમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય અને દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી શકાય છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની ઉપસ્થિતિમાં પાંચસોથી વધુ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી દાતાઓના મદદથી અઢારસો જેટલી દીકરીઓના ખાતા બેંકમાં ખોલાવવામાં આવ્યા છે અને આવતા એક મહિનામાં ત્રણ હજારથી પણ વધુ દીકરીઓને આ યોજનાનો લાભ મળી જશે જ્યારે ભરૂચ જિલ્લાના દાતાઓની મદદથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બોત્તેરમાં જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાની બોતેર દીકરીઓને આ યોજનાનો લાભ અપાવવાના સંકલ્પ સાથે જિલ્લાના કાર્યકરો અને સામાજિક અગ્રણીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા મહામંત્રી નીરલભાઈ પટેલ મંત્રી નિશાંતભાઈ મોદી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી જિલ્લા મહિલા પ્રમુખ કામિની પંચાલ અસ્મિતા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટી સમીરભાઈ પટેલ યશવંતભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દેશના યશસ્વી એમના દ્વારા સરકાર આયોજિત આ સુકન્યા નિધિ યોજના ખૂબ સંવેદના સાથે આ યોજનાની જાહેરાત થઈ છે એના લાભ દીકરી અઢાર વર્ષની થાય ત્યારે મળે છે એટલે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સાથે મળીને અમે એક સંકલ્પ કર્યો હતો એમાં અસ્મિતા વિકાસ કેન્દ્ર પણ અમારી સાથે જોડાયું અને એક હજારનો લક્ષ્યાંક તો અમે પંદર દિવસમાં પૂરો કર્યો આજે અઢારસો દીકરીઓના ખાતા ખુલી ગયા છે ત્યારે ખૂબ આ પુણ્યના કામમાં જોડાવા બદલ બધાને આનંદની અનુભૂતિ પણ થઈ રહી છે ડોનરો પણ સામે ચાલીને અમારો એપ્રોચ કરે છે અને અમારો જે બોતેરસો બોતેર દીકરીઓના લક્ષ્યાંક નરેન્દ્ર મોદીના બોતેરમાં જન્મદિવસે પૂરો કરવાનો છે અમને ચોક્કસ વિશ્વાસ છે કે આ પુણ્યના કામમાં પ્રભુ પણ મદદ કરશે અને આ સંવેદના સફર યોજના જે જે લોકો આમાં જોડાય છે એ બધાને પણ અભિનંદન આપું છું અને આવનારા સમયમાં એક મોટો કાર્યક્રમ પણ પોસ્ટ ડિપાર્ટમેન્ટ આપણા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ એ પણ અહીંયા ભરૂચ જિલ્લામાં આવવા માગે છે ત્યારે એક મોટો સરકારી કાર્ય કાર્યક્રમ પણ આયોજન થવા જઈ રહ્યો છે